કચ્છ જિલ્લાની 81 ગ્રામ પંચાયતોને મળ્યા પોતિકા પંચાયત ઘર, 43 આંગણવાડીઓના ખાતમુહૂર્ત, 3.65 કરોડના ખર્ચે બનશે નવીન આંગણવાડીઓ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કચ્છમાં 14.23 કરોડના ખર્ચે નવનિર્મિત 81 ગ્રામ પંચાયતોના ઈ લોકાર્પણ કર્યા. એક જ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી લોકાર્પણ સંપન્ન કરી જે કહેવું તે કરવુંનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્ય મંત્ર સાકાર થયો છે. નાનામાં નાના ગામ સુધી આધુનિક સુવિધા સભર આંતર માળખાકીય સવલતો પહોંચાડવાની સરકારની નેમ છે. પંચાયત ઘરના નવીનીકરણ, રેકોર્ડ મોડર્નાઇઝેશન અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સહિતની સેવાઓ માટે પંચાયત વિભાગ માટે 11,000 કરોડ રૂપિયાની બજેટની જોગવાઈ સરકારે કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાનામાં નાના ગામ સુધી આધુનિક સુવિધા સભર આંતર માળખાકીય સવલતો પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિયમ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી દ્વારા આત્મા ગામડાઓ સુવિધાઓ શહેરોને જે કોન્સેપ્ટ આપ્યો છે તેને સાકાર કરવાનો છે. કચ્છ જિલ્લાની 81 ગ્રામ પંચાયતોના નવીનીકરણ પામેલા પંચાયત ઘરોના લોકાર્પણ, નવી બનનારી 43 આંગણવાડીઓ ઈ લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. રૂપિયા 14.23 કરોડના ખર્ચે આ પંચાયત ભવનો નિર્માણ થયા છે. સાથે 3.5 કરોડના ખર્ચે 43 આંગણવાડીઓ બનાવવામાં આવશે. એટલું જ નહીં, કચ્છ જિલ્લાના ગામોમાં સ્વચ્છ ભારત મિશનને ચરિતાર્થ કરતા 23 ગામોમાં રૂપિયા 46 લાખના ખર્ચે ઈ રિક્ષા પણ અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે છેવાડાના ગ્રામીણ લોકોને પણ ઘર આંગણે સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે 14,000થી વધુ ગ્રામોમાં ઈ ગ્રામ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આવકના દાખલા, રાશનકાર્ડમાં સુધારા વધારા જેવી અગત્યની 321 જેટલી સેવાઓ ડિજિટલ માધ્યમથી ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ બનાવી છે. ઉપરાંત બોટમ ટુ ટોપને મહત્ત્વ અપાય છે. પાયાના એકમોનો પહેલો વિચાર કરવામાં આવે છે. પંચાયત ઘરના નવીનીકરણ, રેકોર્ડ મોડર્નાઇઝેશન અને ટેકનોલોજીના મહત્ત્વ ઉપયોગ વગેરે રાજ્ય સરકારના વર્ષના બજેટમાં પંચાયત વિભાગ માટે 11,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે માત્ર એક જ વર્ષમાં કચ્છમાં નિર્માણ થયેલી 81 ગ્રામ પંચાયતના નવા મકાનોથી જે કહેવું તે કરવુંનો વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર પાર પાડ્યો તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.